કેમ છો વિદ્યાર્થી મિત્રો, શાસ્ત્રીઝ ઇંગ્લિશ એકેડેમીમાં તમારું સ્વાગત છે. હું મેહુલ શાસ્ત્રી આજે તમને શીખવવા જઈ રહ્યો છું એકવચનમાંથી બહુવચન કરવા માટેના નિયમ. જ્યારે આપણે કોઈ નામને એકવચનમાંથી બહુવચનમાં ફેરવવું હોય તો એના સામાન્ય નિયમો છે. સામાન્ય રીતે તમે જાણો છો કે નામની પાછળ એસ લગાવીને એનું બહુવચન થઈ શકે. સૌથી પહેલા તો તમારે એ જાણવું જરૂરી છે કે કયા નામનું બહુવચન થાય. બરાબર, માત્ર ગણી શકાય તેવા નામનું જ બહુવચન થઈ શકે. ગણી શકાય તેવા નામ એટલે કે કોમન નાઉન્સ, સામાન્ય નામ અથવા તો કલેક્ટિવ નાઉન્સ એટલે કે સમૂહવાચક નામ. માત્ર આ બે નામનું બહુવચન થાય. પ્રોપર નાઉન એટલે વ્યક્તિવાચક નામનું બહુવચન થતું નથી. પ્રોપર નાઉન એટલે કે વ્યક્તિવાચક નાઉન એનું બહુવચન થતું નથી. અને મટીરિયલ નાઉન અથવા તો એબસ્ટ્રેક્ટ નાઉન, મટીરિયલ એટલે પદાર્થવાચક કે દ્રવ્યવાચક નામ, તો એનું પણ બહુવચન થતું નથી. દાખલા તરીકે પ્રવાહી હોય, બરાબર, મિલ્ક, તો મિલ્કનું બહુવચન નહીં થશે, વોટરનું બહુવચન નહીં થશે. એબસ્ટ્રેક્ટ નાઉન, ભાવવાચક નામ, એનું પણ બહુવચન નહીં થશે. ભાવવાચક નામ શું હોય? દાખલા તરીકે લવ અથવા એંગર અથવા લાફ્ટર, હાસ્ય, પ્રેમ, આ બધાનું પણ બહુવચન થઈ શકે નહીં. કારણ કે એ બધા અનકાઉન્ટેબલ નાઉન્સ છે. જે કાઉન્ટેબલ, ગણી શકાય તેવા નામ હોય એનું જ બહુવચન થાય. તો ચાલો આપણે બહુવચન કરવાના નિયમોને સમજીએ. સિંગ્યુલર ઇન્ટુ પ્લુરલ નામનું બહુવચન કરવાના નિયમો. સૌથી પહેલા, સામાન્ય રીતે નામને અંતે એસ લગાવીને નામનું બહુવચન થાય. એટલે બેગ આપ્યું છે તો એનું બેગ્સ, એસ લગાવી દીધો. પેનનું થશે પેન્સ, એસ લગાવીને. બુકનું થશે બુક્સ. મતલબ સામાન્ય રીતે નામની પાછળ એસ લગાવીને એનું બહુવચન કરી શકાય. બીજો નિયમ, નામના અંતે, ઘણીવાર અંતે બોલે છે અમુક વ્યક્તિઓ, છેડે બોલે, તો નામના છેડે અથવા નામના અંતે એસ, એસ એચ, સી એચ, એક્સ અથવા તો ઓ, તો આમાંથી કંઈ પણ હશે, એસ, એસ એચ, સી એચ, એક્સ અથવા ઓ, તો એની પાછળ ઈએસ લગાવવાનું રહેશે. એની પાછળ શું રહેશે? એની પાછળ ઈએસ લગાવવાનું રહેશે. એટલે જુઓ, અહીંયા આપણી પાસે એસ છે. હવે એસ કે ડબલ એસ બંને એક જ થાય, એસ કે ડબલ એસ બંને એક જ થશે, તો ક્લાસનું થશે ક્લાસીસ, ગ્લાસનું થશે ગ્લાસીસ. અહીંયા એસ એચ આપ્યું છે તો એમાં પણ ઈએસ લાગશે. અહીંયા સી એચ આપ્યું છે તો અહીંયા પણ એ જ થશે, મતલબ પાછળ ઈએસ લાગશે. બોક્સ છેલ્લે એક્સ આપ્યું છે. મેંગો છેલ્લે ઓ આપ્યું છે. હવે જુઓ ત્રીજો નિયમ, જો નામના અંતે વાય આપેલો હોય, નામના છેડે વાય આપેલો હોય અને એની પહેલા સ્વર એ, ઈ, આઈ, ઓ કે યુ, આમાંથી કંઈ પણ સ્વર આપેલો હોય, નામના છેડે વાય આપેલો હોય ને તેની આગળનો આલ્ફાબેટ, તેની આગળનો મૂળાક્ષર અથવા આલ્ફાબેટ જો એ, ઈ, આઈ, ઓ, યુ હોય તો માત્ર એસ લાગશે. એટલે ક્યારે? વાય આપ્યો છે તો વાયની પહેલા શું આપ્યું છે? ઓ. અહીંયા પણ વાય આપ્યો છે તો વાયની પહેલા શું આપ્યું છે? ઓ. એટલે વાયની પહેલા એ, ઈ, આઈ, ઓ, યુ આમાંથી કંઈ પણ હોય તો માત્ર એસ લાગશે. વાય છે પણ વાયની પહેલા ઈ છે એટલે સીધો એસ લાગશે. છેલ્લે વાય છે પણ વાયની પહેલા સ્વર છે એટલે એસ લાગશે. મિત્રો, બે એટલે ખાડી,
બે ઓફ બેંગાલ, બંગાળાની ખાડી. બે એટલે ખાડી. હવે આપણે ચોથો નિયમ જોઈએ. જો નામના અંતે વાય આપેલો હોય, અહીંયા શું હતું, વાય હતો પણ એની પહેલા સ્વર હતો, અહીંયા શું છે, છેલ્લે વાય છે અને એની પહેલા વ્યંજન. વ્યંજન એટલે શું, તો કે એ ઈ આઈ ઓ યુ સિવાય, એ ઈ આઈ ઓ યુ એના સિવાયના જેટલા પણ મૂળાક્ષરો છે, જેટલા પણ આલ્ફાબેટ છે, એટલે 26 માંથી એ ઈ આઈ ઓ યુ એ 5 ને બાદ કરી દઈએ એટલે બાકીના 21 એ 21, એને આપણે વ્યંજન એટલે કોન્સોનન્ટ કહીશું. વ્યંજન એટલે કોન્સોનન્ટ કહીશું. તો એ કોન્સોનન્ટ કઈ ભી હશે, વાય ની પહેલા કોઈ ભી કોન્સોનન્ટ એટલે કે વ્યંજન આપેલું હોય, તો વાય ને કાઢીને IES લગાવવું. ઘણા લોકો એમ કે છે કે વાય નો આઈ થઈ જાય ને પછી ES લાગે, વાય નો આઈ થઈ જાય ને પછી ES લાગે. તમારે નિયમ જે રીતે સમજવો એ રીતે તમે સમજી શકો છો. હું એમ કહું છું કે વાય ને કાઢવો ને IES લગાવવું. તો અહીંયા બે બી આપ્યું છે, તો તમારે શું કરવાનું છે, વાય ને કાઢી IES લગાવવાનું છે. તો અહીંયા લેડી આપ્યું છે, તો વાય ને કાઢીને IES. આર્મી આપ્યું છે, શું કામ, તો કે આગળ વ્યંજન છે, આગળ એ ઈ આઈ ઓ યુ હોય તો આ નિયમ છે, એ ઈ આઈ ઓ યુ સિવાયનો કોઈ પણ આલ્ફાબેટ હોય. તો અહીંયા પણ વ્યંજન હતો, અહીંયા પણ વ્યંજન છે, અહીંયા પણ વ્યંજન, અહીંયા પણ વ્યંજન. તો વાય નો આઈ કરીને ઈએસ લગાવવું અથવા વાય ને કાઢીને IES લગાવવું. લાઇબ્રેરી નું થશે લાઇબ્રેરીઝ. ચાલો આગળ આપણે પાંચમો નિયમ અને અપવાદરૂપ એક્ઝામ્પલ્સ જોઈએ. ચાલો મિત્રો આપણે પાંચમો નિયમ જોઈ લઈએ, કઈ રીતે બહુવચન થાય જ્યારે વાક્યને અંતે એફ અથવા એફ ઈ આપેલું હોય. જો વાક્યને અંતે એફ અથવા એફ ઈ આપ્યું છે તો તેને કાઢીને VES લગાવવું. એફ છે તો એને કાઢીને VES, થીફ છે તો એફ ને કાઢીને VES, કાફ એટલે વાછરડું એફ ને કાઢીને VES, લોફ, પીઝા લોફ્સ જેને કહીએ ને, પીઝા લોફ ગુજરાતીમાં આપણે જેને પીઝાનો રોટલો કહીએ છીએ તે, તો લોફ એટલે લોઝ, એક પ્રકારનું બન. વાઇફ તો એફ ઈ કાઢીને VES, નાઇફ એફ ઈ કાઢીને VES, વાઇફ નું વાઇવ્સ, નાઇફ નું નાઇવ્સ. મિત્રો આ બધા નિયમો હતા કે જે નિયમોથી તમે બહુવચન કરી શકો. હવે આપણે અપવાદરૂપ બહુવચન જોઈએ જેમાં ઉપરના પાંચે પાંચ નિયમ લાગુ પડતા નથી. તે કંઈક અલગ શબ્દો છે જેના અપવાદરૂપ નિયમ વગરના બહુવચનના રૂપો આપણે સમજવા જોઈએ અને એ યાદ રાખવા પણ એટલા જ જરૂરી છે. ચાલો એ જોઈ લઈએ. હવે આપણી પાસે મેન, મેનનું બહુવચન થાય છે MEN, તો વુમનનું પણ એ જ રીતે થશે. હવે જે શબ્દોમાં મેન આવતું હોય એનું બહુવચન સામાન્ય રીતે આ જ રીતે થશે. પોલીસમેન MEN કરીશું તો બહુવચન, પોસ્ટમેન MEN કરીશું તો બહુવચન, ઓલ્ડમેન MEN કરીશું તો બહુવચન, વોશરમેન MEN કરીશું તો બહુવચન. એટલે એકવચન બહુવચન, પોસ્ટમેન, પોલીસમેન, વોશરમેન, ઓલ્ડમેન બધામાં એ રીતે રહેશે, જેન્ટલમેન બધામાં એ રીતે રહેશે. ચાઇલ્ડ નું થાય છે ચિલ્ડ્રન, ચાઇલ્ડ ના સ્પેલિંગમાં પાછળ REN લાગે છે. ઓક્સ નું થાય છે ઓક્સન, ઓક્સ એટલે બળદ, માઉસ મિકી માઉસ, માઉસ એટલે ઉંદર, એનું બહુવચન થાય છે માઇસ, લાઉસ એનું બહુવચન થાય છે લાઈસ અથવા લીસ, માઉસ એટલે ઉંદર, માઇસ એટલે ઉંદરો, લાઉસ એટલે જૂ, લીક લીસ અથવા લાઈસ. ટૂથ
સામાન્ય રીતે જ્યારે ડબલ ઓ વાળા શબ્દો હોય છે એમાં ડબલ ઈ થઈ જાય છે, ટૂથનું થશે ટીથ, ફૂટનું થશે ફીટ, ગુઝ ગુઝ એટલે હંસિની, ગેન્ડર એટલે હંસ થશે અને ગુઝ એટલે હંસિની થશે, તો હંસિની નું બહુવચન થશે ગીઝ. હવે ફિશ, આ ત્રણ શબ્દો એવા છે કે જેના બહુવચન રૂપો એના એ જ છે. ફિશ નું ફિશ રહેશે, ડિયર નું ડિયર જ રહેશે અને શિપ નું પણ શિપ જ રહેશે. હવે એકવચન બહુવચનમાં આમાં આગળ આર્ટિકલ એ આપેલો હશે, તો અ ફિશ આપ્યું હોય તો એકવચન, ફિશ આપ્યું હોય તો બહુવચન. ફિશ નું ક્યારેક ક્યારેક અમુક લોકો ફિશિસ કરે છે, એટલે આના આપણે બંને રૂપ યોગ્ય ગણવા. આપણે અ ડિયર ડિયર, અ શિપ શિપ. હવે હેર, વાળ માટે પણ એનું એક શબ્દ આવશે, એક હોય તો પણ હેર કહેવાશે, અને વધારે વાળ હોય એના માટે પણ હેર જ શબ્દ વપરાય છે, હેર્સ શબ્દ વપરાતો નથી. બ્રધર ઇન લો, તો આમાં ઇન લો શબ્દનું કઈ જ નથી કરવાનું, બ્રધર નું બ્રધર્સ કરી દેવાનું છે, એટલે શું થશે, બ્રધર્સ ઇન લો. હવે આ રીતે જેટલા પણ શબ્દો આવે તે રીતે મેં અહીંયા તમને કહ્યું મેન અને વુમન ની અંદર, બરાબર, કે પોસ્ટમેન પોલીસમેન, એ રીતે બ્રધર ઇન લો બ્રધર્સ ઇન લો, સિસ્ટર ઇન લો સિસ્ટર્સ ઇન લો. હવે જે લેટિન કે ગ્રીક વર્ડ્સ હોય છે અને એનું બહુવચન થોડું વિચિત્ર રીતે થતું હોય છે, જોઈ લો. ડેટમ, જેમાં છેલ્લે યુ એમ આવતું હોય, જેમાં છેલ્લે યુ એમ આવતું હોય એમાં છેલ્લે એ લગાવી દેવાનો થાય છે, આને દૂર કરીને. ડેટમ નું થશે ડેટા, બેક્ટેરિયમ નું બેક્ટેરિયા, મીડિયમ નું થાય છે મીડિયા. હવે રેડિયો, ફોટો અને હિપ્પો, જો અહીંયા છેલ્લે ઓ છે તો પણ આમાં ઈએસ નથી લાગતું, આમાં છેલ્લે ઓ છે તો પણ ઈએસ નથી લાગતું, આમાં પણ છેલ્લે ઓ છે પણ ઈએસ નથી લાગતું, અને હિપ્પોમાં પણ છેલ્લે ઓ છે પણ ઈએસ નથી લાગતું, ખાલી એસ લાગે છે. આવો શું કામ, કારણ કે આ બધા શબ્દોને આપણે આપણી રીતે શોર્ટન કરેલા છે. ખરેખર રેડિયો એ શબ્દ નથી, આખો શબ્દ છે રેડિયોગ્રામ, તો રેડિયોગ્રામ નું આપણે રેડિયો કર્યું છે એટલે રેડિયોનું રેડિયોઝ લખાશે. ફોટોગ્રાફ શબ્દ છે, ફોટો શબ્દ નથી, ફોટોગ્રાફ, ફોટોગ્રાફ નું ફોટોગ્રાફ્સ થાય છે એટલે ફોટોમાં બી ફોટોઝ કરીએ છીએ. હિપ્પો શબ્દ નથી, હિપ્પોપોટેમસ શબ્દ છે, તો હિપ્પોપોટેમસ નથી લખતા તો આપણે હિપ્પો કરીશું. એટલે જે નામ આપણે આપણી રીતે શોર્ટન કરેલું હોય આવા નામમાં ઉપરના નિયમો સામાન્ય રીતે લાગુ પડતા હોતા નથી. તો રેડિયોનો રેડિયો સીધો એસ લાગે છે, ફોટોઝ સીધો એસ લાગે છે અને હિપ્પોઝ સીધો એસ લાગે છે. હજુ આવા બીજા બે ચાર શબ્દો છે, દાખલા તરીકે ચીફ, આમાં પણ સીધો એસ લાગે છે. સેફ, સેફ એટલે તિજોરી થાય તો એમાં પણ સીધો એસ લાગી શકે છે. ચીફ ચીફ્સ, સેફ સેફ્સ, પ્રૂફ, એમાં પણ સીધો એસ લાગે છે. મિત્રો, જ્યારે નિયમો લાગુ ન પડતા હોય એને જ અપવાદરૂપ કહેવાય છે, અને અપવાદરૂપ શબ્દો જે પણ હોય એને તમારે તૈયાર જ કરવા પડે, બરાબર. હા, તો મિત્રો અહીં આપણે આ વિડીયો પૂરો થાય છે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.